દાહોદ રેલવે સ્ટેશને ગુવાહાટી ઓખા દ્વારકા એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ અપાતા દાહોદવાસીઓમાં ભારે આનંદની લાગણી છવાઈ જવા પામી છે. દાહોદને ઓખા એક્સપ્રેસને સ્ટોપેજ મળે તે માટે સાંસદ અને કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાંભોરે રજૂઆત કરી હતી, જેને પગલે રેલવે મંત્રાલય દ્વારા ઓખા એક્સપ્રેસને દાહોદ ખાતે સ્ટોપેજનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ટ્રેન દાહોદ પ્લેટફોર્મ નંબર 2 પર આવી પહોંચતા કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાંભોર દ્વારા ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ઓખા થી આસામ ટ્રેન વચ્ચે દાહોદ રોકાશે. આદિવાસી સંસ્કૃતિ દાહોદની અને આસામની સંસ્કૃતિ બે મળે એના માટે દાહોદના સાંસદ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરનો લાંબા ટાઈમથી પ્રયત્ન હતો. પહેલાં અગસ્ત ક્રાંતિનું સ્ટેશન અહીંયા મળ્યું, બીજી ઘણી બધી ટ્રેનોનું સ્ટેશન મળ્યું અને આજે અહીંયા ઓખાથી આસામ સુધીની ટ્રેનને દાહોદ રોકી અને 15 તારીખે ફરીથી એક બાંદ્રા કામખ્યા ટ્રેનનું બી સ્ટેશન દાહોદ રોકાશે. ટ્રેન રોકાવાના કારણે અહીંયાથી લોકોને બીજે રોજગાર માટે જવા માટે સાનુકૂળતા બનતી હોય છે. બહારના લોકો અહીંયા આવે એના કારણે દાહોદનો વિકાસ થતો હોય છે. તો આ એક અદ્ભુત એમનો પ્રયત્ન, એના કારણે જે સફળતા મળી હું એમને અભિનંદન આપું છું. આ સિવાય સ્માર્ટ સિટી હોય, કેન્દ્રીય વિદ્યાલય હોય કે અનેક પ્રકારના રેલવે વર્કશોપ માટે પરેલનો વિકાસ હોય, અનેક કામો એમના સંસદ કાળમાં થયા છે. આ એક એમાં વધારે મોરપીચ ઉમેરાયું છે. આજના દિવસે એમને અભિનંદન છે.